સૌરાષ્ટ્રની પ્રાચીન જગ્યા પરબધામ હોય અને વર્ષોથી પરંપરા મુજબ અહીંયા આષાઢી બીજનો મેળો યોજાતો હોય છે ત્યારે દેવીદાસ બાપુ અને અમર માએ પરબધામમાં આષાઢી બીજના દિવસે ચેતન સમાધિ લીધી હતી ત્યારથી જ પરબધામમાં પરંપરાગત આષાઢી બીજનો મેળો ઉજવાતો હોય છે. હિન્દુ ધર્મમાં અષાઢી બીજનું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે ઓડિશ જગન્નાથપુરી રથયાત્રા, અમદાવાદ જગન્નાથ રથયાત્રાનું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે પરબધામ મંદિરમાં માત્ર નિશાન પૂજન, સમાધિ પૂજન, હોમાત્મક યજ્ઞ પૂજનનું યુટ્યુબ ચેનલના માધ્યમથી દર્શનનો લાભ લઈ શકશે. પરબધામ મેળામાં 8-10 લાખ લોકો સતદેવીદાસ અમર દેવીદાસ બાપુની સમાધિની શીશ ઝુકાવતા હોય છે. પરંતુ કોરોના મહામારીમાં ગાદીપતિ કરસનદાસ બાપુ દ્વારા કોરોના મહામારીમાં લોકોના હિતમાં મેળો રદ કરાયો છે. અમર દેવીદાસ પરબધામ અષાઢી બીજ મહોત્સવ 2021 પરમ પૂજ્ય સદગુરુદેવ મહાન શ્રી કરસનદાસ બાપુની અધ્યક્ષતામાં મળેલી મિટિંગની અંદર અષાઢી બીજનો મહોત્સવનો કાર્યક્રમ બંધ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મુજબ મેળાનું આયોજન બંધ રાખેલું છે. દરેક ભાવિક ભક્તજનો અને સેવક સમાજને પરબધામની અંદર અષાઢી બીજના દિવસે ઉજવાતા કાર્યક્રમો, જે આપણે નિશાન પૂજન, સમાધિ પૂજન, યજ્ઞ આ સર્વે કાર્ય યુટ્યુબ દ્વારા પરબધામ ઓફિશિયલ ચેનલમાં લાઈવ કરવામાં આવશે અને ફેસબુકના માધ્યમથી પણ આપ એનો લાભ લઈ શકશો અને દર્શન કરી શકશો. સદેવીદાસ અમરદેવી પંડિત ચૌહાણનો રિપોર્ટ, SNI News, જૂનાગઢ.